થરાદ માર્કેટયાર્ડ પાસે સાચોર હાઈવે ઉપરના આચરવામાં આવેલા દબાણો દૂર કરવા બીકે ન્યૂઝ ચેનલમાં અગાઉ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે આ અહેવાલની અસર પડી છે. થરાદના નાયબ કલેક્ટર વીસી બોડાણા, હાઈવે ઓથોરિટી અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ બોલાવી હાઈવે ઉપર દબાણ હટાવવાની તાકીદ કરવામાં આવી હતી. આ સાથે હાઈવે ઓથોરિટી દ્વારા પણ દબાણદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ બાદ આજે થરાદ ઢીમા ત્રણ રસ્તા થઈ સાચોર હાઈવે માર્કેટ પાસેના હાઈવે ઉપરના દબાણો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દબાણો તો પહેલાં પણ રજૂઆતો ઘણી આવેલી હતી, અસ્થાયી દબાણો હતા, એમને આપણે નોટિસ પણ આપેલી હતી દબાણો દૂર કરવા માટેની, છતાં પણ એ લોકો નોટિસને નજરઅંદાજ કરતા હતા. ત્યાર પછી આપણે લાસ્ટ વીકમાં આપણે જાહેરમાં રિક્ષા દ્વારા બી અને એ રીતે પણ આપણે નોટિસ અપાવી અને દબાણ હટાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, છતાં પણ આજ રોજ દબાણ ન હતા. આજની તારીખે રેવન્યુ સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા માર્ગ મકાન વિભાગના નેશનલ હાઈવેના સ્ટાફ સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરેલી છે, જે બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. સાહેબ, કેટલા દબાણ ક્યાંથી ક્યાંના હટાયા? આપણે માર્કેટયાર્ડથી ચાલુ કરીને આપણે થરાદ સિટીનો સંપૂર્ણ દબાણ આપણે દૂર કરવામાં આવશે.